જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાના શાકની રેસીપી. તો ફ્રેન્ડ્સ, અહીં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી ઉકળે એટલે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી દેવાનું છે અને સરગવાની સીંગ નાખી દેવાની છે. તો 10-1 મિનિટની અંદર આપણી સરગવાની સીંગ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી સરગવાની સીંગ અને પાણી આપણે અલગ કરી લેવાનું છે. પાણીમાં વિટામિન્સ અને પ્રોટીન ભરપૂર હોય છે. તો હવે આપણે ચણાના લોટને શેકી લઈશું. ચણાના લોટ શેકાઈ જાય એટલે આપણે હવે ગ્રેવીની તૈયારી કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે ગ્રેવી માટે ક્રશ કરેલા સિંગદાણા, તલ અને શેકેલો લોટ લઈ લીધો છે, લાલ મરચું અને ધાણા જીરું લઈ લીધું છે. તો હવે આ બધાને મિક્સ કરી લઈશું. હવે આપણે કઢાઈની અંદર તેલ નાખી દઈશું વઘાર માટે અને 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ અને હિંગ નાખી, આડું મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાખી આપણે બધા મસાલા સાતરવા દઈશું. પછી 1 ટામેટુંની પ્યુરી નાખી છે અને હવે આપણે એ થઈ જાય એટલે આપણે 1 ડુંગળીની પેસ્ટ તૈયાર કરેલી છે એ પણ આપણે હવે નાખી દીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી માટે મસાલો તૈયાર કર્યો હતો એ પણ આપણે અંદર એડ કરી દેવાનો છે. તો હવે આપણે જે બફાઈ ગયેલી સીંગ હતી એને પણ આપણે અંદર નાખી દેવાની છે. મેં અહીં થોડું લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે જેથી કરી આપણી શાકનો કલર સરસ એવો આવી જાય. તો હવે આપણે ગ્રેવીને બધી સરગવાની સીંગ સાથે મિક્સ કરી લેવાની છે. તો હવે આપણે રસા માટે જે પાણી બચ્યું હતું એ પાણીને આપણે લઈ લેવાનું છે અને આપણું સરગવાનું શાક બનીને તૈયાર થઈ જવાનું છે. આપણે બધી સરગવાની સીંગને મિક્સ કરી લીધા પછી આપણે જે પાણી હતું એ પાણીને આપણે અંદર લઈ લેવાનું છે. તો સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તો બહુ ખૂબ જ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું સરગવાનું શાક બની સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો આપણે થોડો આપણે તડકો આપી દઈશું તો આપણું સરગવાનું શાક બની તૈયાર થઈ ગયું છે. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.